સુરતમાં આગની ઘટનાઓ યથાવત છે અને બે દિવસ અગાઉ જ અડાજણ ખાતે આવેલ રિવરફ્રન્ટના ડોમમાં આગ લાગી હતી તો ફરી એ જ જગ્યાએ ગુરુવારે સવારે આગ લાગી હતી રિવરફ્રન્ટમાં રહેલા ડોમમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી તો આગ વિકરાળ જોવા મળી હતી દૂર દૂર સુધી આગના ધુમાડો જોવા મળતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયરને જાણ કરી હતી જેથી ફાયરની ટીમ સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો રિવરફ્રન્ટ પર બે દિવસ બે વાર આગ લાગતા જાણી જોઈને કોઈ ડોમમાં આગ લગાડતો હોય તેવી ચર્ચાઓ જોવા મળી હતી હાલ તો આગ લાગવા અંગે પોલીસે પણ તપાસ કરાવવી જોઈએ તેવી લોકોએ માંગ કરી હતી હાર્દિક પટેલ ફાયર ઓફિસર મુગલીસરા ફાયર સ્ટેશન શું કહેશો કઈ રીતની આગની ઘટનાનો કોલ મળ્યો હતો ને ફાયર કંટ્રોલથી કોલ મળેલ કે હોપફુલના હેન્ડના ભાગ પર ફાયર થઈ ગયેલી છે અહીંયા ઘટના સ્થળે આવીને જોતા ઓપન ગ્રાઉન્ડની અંદર આ જે ટેમ્પરરી સ્ટ્રક્ચર ટાઈપનો જે ડોમ બનાવેલો છે એની અંદર ફાયર થઈ હતી અને ઓપન હોવાથી વિન્ડ વેલોસિટી હોવાથી વધારે વિન્ડ વેલોસિટી હોવાથી સ્પ્રેડ થઈ રહ્યું હતું જેને આવીને ફાયરની ટીમે કાબૂમાં લીધેલ છે ફરીવાર આ આગ લાગી આગનું શું કારણ આગનું કારણ અત્યારે જાણવા મળેલ નથી પરંતુ ફાયરની દરેક ટીમ આવી અને તાત્કાલિક ત્રણેય બાજુથી એરિયા કવર કરી લીધેલ છે ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ મોકલી આપને વિધિન 10-15 મિનિટની અંદર ટોટલ કવર કરી લીધેલું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત